નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. સરકારની સફળતા અને જનકાર્યો સેવાઓને છેવાડાના માનવી સુધી મીડિયા દ્વારા પહોંચાડવા તથા જિલ્લામાં યોજાનાર જન આશીર્વાદ યાત્રા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કોંગ્રેસ છોડી ટીએમસીમાં સામેલ થયા સુષ્મિતા દવે. અભિષેક બેનર્જીએ અપાવી સભ્યતા. અમદાવાદમાં પોલીસ કર્મીની પુત્રી અને તેની મિત્રની છેડતી. દેશમાં પહેલીવાર એક સાથે 2500 જેટલા ગામોમાં મહિલાઓએ ધ્વજવંદન કર્યું. ધોરણ 12 સાયન્સ રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 16 ઓગસ્ટના રોજ જાહેર કરાશે. રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમવાર પાલિકાએ 75 ફૂટના પોલ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. નાનાભાઈ સાથે આડા સંબંધોની શંકામાં પતિએ પત્નીના માથામાં લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી. દેશનો વારસો, ઇતિહાસ અને સ્વતંત્રતા સાચવવાની જવાબદારી આજના યુવાનોની છે. સીઆર પાટીલ. હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્યશ્રી. 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિજ તાલુકા વતી હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. દાડી કૂદના મિજાજી અનુભૂતિ કરાવતા ગાંધી ચિત્રોના પ્રદર્શનનો સિયાજી બાદ મ્યુઝિયમ ખાતે કરાયો પ્રારંભ. ગુજરાતના બે સપૂતોએ 370મી અને 135 કલમોની નાબૂદી દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની સાચું અનુભૂતિ કરાવી. કાબુલ એરપોર્ટ પર ફાયરિંગમાં 5 લોકોના મોત. લૂંટફાટ અને અરાજકતાની સ્થિતિ. અફઘાન સંકટ પર પીએમ મોદીને કોંગ્રેસનો સવાલ, શું છે રાજનીતિ? વર્ષ 1971માં કચ્છ સરહદે ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા ભીષણ યુદ્ધના સાક્ષી માતપણની 300થી વધુ વિરાંગના મહિલાઓ કે જેમને દુશ્મન દેશના વિમાનો ઉપરથી બોમ્બ ફેંકી રહ્યા હતા, બોમ્બમારામાં નષ્ટ થયેલા ભુજના એરપોર્ટ રનવેની જીવના જોખમે કામગીરી કરી હતી. વીરતા અને સાહસિક બનાવને 50 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. હું રાજેશ ટેકવાણી, ચેરમેન બાંધકામ સમિતિ નગરપાલિકા પ્રાંતિજ, આવતીકાલે 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું હું પ્રાંતિજ શહેરમાં સ્વાગત કરું છું. ચોટીલાના પંચનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસના સોમવારે શિવલિંગને રુદ્ર અભિષેક કરવામાં આવ્યો. ગલતેશ્વર તાલુકાના સેવલિયામાં આવેલા દેવગોડા મહાદેવ મંદિર આસ્થાનું અનેરું પ્રતીક. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા.
પંચમહાલ જિલ્લામાં અંદાજે 70% ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે, જ્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોના ખેતરમાં રહેલ મહામૂલ્ય પાક સુકાવાને લઈને ભારે ચિંતિત થયા છે. એક તરફ આઝાદીમાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ પાસે કશું ન લેતા શું આપી શકાય તેનો શ્રેષ્ઠ જવાબ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના નિકોળિયા ગામના સંજયભાઈએ સાબિત કરી બતાવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુર ખાતે રાત્રિના સમયે તસ્કરો દ્વારા એક મકાનને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ સોના ચાંદીના દાગીના સહિત કુલ 80,000ની ચોરી કરી રફુ ચક્કર થતા મકાન માલિક દ્વારા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વડવાર વિસ્તારમાં કાર્યરત મોસીને આજમ સેવાકીય સંસ્થા દ્વારા ભૂખ્યાને ભોજનના નવતર પ્રયોગનો પ્રારંભ કરવામાં આવ્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચારો અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV. હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્યશ્રી, 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિજ તાલુકા વતી હાર્દિક સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત.